ધોરણ 5 વિષય અંગ્રેજી. હવે આપણે તેમાં જોઈશું માય પેજ 1. ક્વેશ્ચન 1, સાંભળો, સંભળાવો અને ભજવો. આપણને અહીંયા ડાયલોગ આપેલા છે, જે સાંભળવાના છે, સંભળાવવાના છે અને ભજવાના છે. વિઝિટર, વિઝિટર એટલે કે મુલાકાતી. આર યુ ચીવિંગ ગમ? શું તું ચાવી રહ્યો છે? કિરણ સેસ, નો, આઈ એમ કિરણ મહેતા. કિરણ શું કહે છે? ના, હું કિરણ મહેતા છું. મુલાકાતી પૂછે છે કે તું ચાવી રહ્યો છે, પણ કિરણ શું કહે છે? ના, હું તો કિરણ મહેતા છું. એવી જ રીતે બીજું. મધર સેસ, વાય ઓન ધ અર્થ ડીડ યુ સ્વેલો ધ મની? મમ્મી શું કહે છે? શા માટે તું પૈસા ગળી જાય છે? જિજ્ઞાસા સેસ, યુ સેડ ઇટ વોઝ માય લંચ મની. જિજ્ઞાસા કહે છે, તું કહે છે તે મારા ખોરાકના પૈસા છે. હવે આપણે જોઈશું, વાર્તા સાંભળો અને વાંચો. આપણને અહીંયા એક વાર્તા આપેલી છે, જેને તમારે હવે સાંભળવાની રહેશે. એ હેર એન્ડ ટોર્ટોઇઝ વેર નેબર. હેર એટલે કે સસલું, ટોર્ટોઇઝ એટલે કે કાચબો, નેબર એટલે કે પડોશી. એક સસલું અને કાચબો પડોશી હતા. દે લીવ ઇન અ ફોરેસ્ટ. તેઓ જંગલમાં રહેતા હતા. ફોરેસ્ટ એટલે કે જંગલ. વન્સ ધ હેર લાફ એટ ધ ટોર્ટોઇઝ. એકવાર સસલાએ કાચબાની ઠેટરી ઉડાવી, એટલે કે મજાક ઉડાવી. યુ કેન નોટ ઓવરટેક મી. તું મારાથી આગળ ના નીકળી શકે, એવું સસલું કાચબાને કહેવા લાગ્યો. યુ આર વેરી સ્લો. તું બહુ જ ધીમો છે. ધ ટોર્ટોઇઝ સેડ, લેટ્સ રન અ રેસ એન્ડ સી. હવે કાચબો શું કહે છે? તો ચાલ આપણે દોડવાની હરીફાઈ કરીને જોઈએ. ધ હેર સેડ, હેર એટલે કે સસલું કહે છે, આઈ રન ફાસ્ટ, હું ઝડપથી દોડું છું. યુ વોક સ્લો, તું ધીમે ચાલે છે. આઈ વિલ વિન, હું જીતી જઈશ. તે સ્ટાર્ટેડ ધ રેસ, તેમણે દોડવાની હરીફાઈ શરૂ કરી. ધ હેર રન ફાસ્ટ, સસલું ઝડપથી દોડ્યું. સન, ઇટ રીચ એટ ધ ટોપ ઓફ ધ હિલ. હવે સસલું ઝડપથી દોડ્યું તો થોડી જ વારમાં તે ટેકરી ઉપર પહોંચી ગયું. ધ ટોર્ટોઇઝ વોઝ મચ બિહાઇન્ડ. કાચબો ઘણો પાછળ હતો. ધ હેર થોટ, એટલે કે સસલાએ વિચાર્યું, લેટ મી ટેક સમ રેસ્ટ, થોડો આરામ કરી લો, કારણ કે કાચબો તો ઘણો પાછળ હતો. સૂન ધ હેર વોઝ ફાસ્ટ અ સ્લીપ. થોડી વાર સસલું ઊંઘી ગયો. ધ ટોર્ટોઇઝ ઓલ્સો રીચ એટ ધ ટોપ ઓફ ધ હિલ. કાચબો પણ ટેકરી ઉપર પહોંચ્યો. ઇટ વોક અપ ધ હેર, તેણે સસલાને જગાડ્યો. ધે વેર ઓન ધ ટોપ ઓફ ધ હિલ, તેઓ ટેકરી ઉપર હતા. ધ હેર સેડ, સસલાએ કહ્યું, થેન્ક યુ. સસલાએ શું કીધું? તમારો આભાર. યુ વોક મી અપ, કેમ આભાર કીધું? કારણ કે તે મને જગાડ્યો. બટ આઈ વિલ વિન ધ રેસ, પણ હરીફાઈ તો હું જ જીતીશ. ધ ટોર્ટોઇઝ સેડ, લેટ સી. કાચબો કહે છે, ચાલો જોઈ લઈએ. ધ ટોર્ટોઇઝ પુલ ઇટ્સ હેડ એન્ડ લેગ્સ ઇનસાઇડ ઇટ્સ સેલ. હવે કાચબાએ શું કર્યું? કાચબાએ તેનું માથું અને પગ તેના કાચલામાં ખેંચી લીધું. ઇટ લુક લાઈક અ બોલ, તે કેવું દેખાતો હતો? દાડા જેવું. ઇટ રોલ ડાઉન ધ હિલ, તે ટેકરી નીચે દડવા માંડ્યો. ધ હેર કુડ નોટ ઓવરટેક ઇટ, સસલું તેનાથી આગળ નીકળી શક્યું નહીં. ધ ટોર્ટોઇઝ વોન ધ રેસ, આવી રીતે કાચબો હરીફાઈ જીતી ગયો. હવે આપણે જોઈશું સેકન્ડ બી. વિધાન સાચું છે કે ખોટું તે નક્કી કરો અને
યસ અથવા નોમાં જવાબ આપો. આપણને પહેલું વાક્ય આપેલું છે, ધ હેર એન્ડ ધ ટોર્ટોઇઝ લીવ ઇન અમદાવાદ. એટલે અહીંયા કહેવા માંગે છે કે સસલું અને કાચબોસું અમદાવાદમાં રહેતા હતા, પણ આપણે જોઈ ગયા તે લોકો તો ક્યાં રહેતા હતા, ફોરેસ્ટમાં. એટલે અહીંયા જવાબમાં શું આવશે, નો. ધ હેર રન ફાસ્ટ, શું સસલું ઝડપથી દોડતો હતો, તો યસ. ધ ટોર્ટોઇઝ રીચ ધ હિલ ટોપ ફર્સ્ટ, એટલે કે કાચબો પહેલાં ટોપ ટેકરી પર પહોંચ્યો, તો નો. ધ હેર બીકમ લાઈક અ બોલ, શું સસલું દાડા જેવો દેખાતો હતો, તો નો. ધ ટોર્ટોઇઝ વોઝ ધ વોન ધ રેસ, કાચબો હરીફાઈ જીત્યો, તો યસ. આવી રીતે તમારે નોટબુકમાં વિધાન સાચું છે કે ખોટું તેના જવાબ તમારે લખવાના રહેશે.